स्वागत है मित्रों तमारो अमारी यूट्यूब चैनल एलिट एज्युकेशन में। मित्रों आज आप चर्चा करना छे गुजरात गौण सेवा पसंदगी मंडल द्वारा जे आवनारा समय में 2022 અને 2023 માં જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવનાર છે મિત્રો તેનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે અને આજે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત જ તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો વાત કરીએ વિગતવાર તો 2022 અને 2023 માં આવનારા સમયમાં અલગ અલગ જગ્યાઓ માટે જે ભરતી થવાની છે તેની વિગતવાર ચર્ચા કરીએ। તો મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે ગૃહ વિભાગ દ્વારા મિત્રો જેનો જાહેરાત ક્રમાંક 151 છે 2018-19। તો મિત્રો અને સર્વજ્ઞનું નામ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર। મિત્રો જે હાલમાં જ પીએસઆઈની જે એક્ઝામ લેવામાં આવનાર છે લેવાઈ ગયેલી છે મિત્રો તે અને તેની કુલ જગ્યા હતી 540 અને મિત્રો અને તેની મિત્રો વિગતવાર તો તારીખ 16-1-2022 રોગ ભાગ ઉમર પરીક્ષા યોજાયેલ જેનું પરિણામ બાકી છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 2 ઉપર તો ગૃહ વિભાગ દ્વારા નશાબંધીને આબકારી ખાતું દ્વારા મિત્રો જેનો જાહેરાત ક્રમાંક 186 છે જે સર્વજ્ઞનું નામ છે નાયબ નિરીક્ષક અને કુલ જગ્યા છે 39 જે આવનારા સમયમાં મિત્રો એક્ઝામ લેવામાં આવનાર છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 ઉપર છે ગૃહ વિભાગ દ્વારા જે જાહેરાત ક્રમાંક 187 છે જે સર્વજ્ઞનું નામ છે સબ ઇન્સ્પેક્ટર ઇન્ટ્રક્શન અને મિત્રો કુલ જગ્યા 27 છે જેની મિત્રો ભાગ 1 પરીક્ષા આવનારા સમયમાં લેવામાં આવનાર છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર ઉપર 4 છે ગૃહ વિભાગ દ્વારા જેનો જાહેરાત ક્રમાંક 128 છે જે સર્વજ્ઞનું નામ છે હવાલદાર ઇન્સ્ટ્રક્ટર અને મિત્રો કુલ જગ્યા છે 18 જેની પણ મિત્રો ભાગ 1ની પરીક્ષા આવનારા સમયમાં લેવામાં આવનાર છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ક્રમ નંબર 5 ઉપર તો મિત્રો આદિજાતિ વિકાસ દ્વારા જે ક્રમ નંબર જાહેરાત ક્રમ નંબર મિત્રો 181 છે જે મદદની આદિજાતિ વિકાસ અધિકારી જેમાં કુલ જગ્યા 114 છે અને મિત્રો આનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 6 ઉપર છે સચિવાલયના વિવિધ વિભાગો દ્વારા જે ભરતી થવાની છે તેમનું જાહેરાત ક્રમાંક 185 છે જેમાં મિત્રો સિનિયર ક્લાર્ક સર્વજ્ઞ વર્ગ 3ની જેમાં કુલ જગ્યા 1497 હતી મિત્રો તેને ભાગ 2 કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જે મિત્રો હાલમાં ચાલુ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ક્રમ નંબર 7 ઉપર તો સચિવાલયના વિવિધ વિભાગોમાં મિત્રો જેનો જાહેરાત ક્રમાંક 190 છે જેમાં હેડ ક્લાર્કની મિત્રો એક્ઝામ લેવામાં આવે છે જેમાં કુલ જગ્યા 186 છે જેને મિત્રો હાલમાં જ એક્ઝામ 20-5-2022 રોલ લેવાઈ ગયેલી છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 8 ઉપર તો મિત્રો સચિવાલયના વિભાગોમાં વિવિધ વડાની કચેરીઓ દ્વારા લેવામાં આવનાર છે અને જાહેરાત ક્રમ 150 છે જેમાં બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ માટેની કુલ જગ્યાઓ 3901 માટેની એક્ઝામ લેવામાં આવનાર છે જેની એક્ઝામ ડેટ મિત્રો 24 એપ્રિલ 2022 રોજ યોજવામાં આવેલ છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 9 પર હિસાબ અને તિજોરી નિયામકની જેનો જાહેરાત ક્રમાંક 184 છે ત્યારબાદ તેમાં મિત્રો તે સર્વજ્ઞનું નામ છે હિસાબની પેટા તિજોરી તથા અધિકારી જેમાં મિત્રો કુલ જગ્યા 30 છે જેની મિત્રો ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવેલ છે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 10 ઉપર તો હિસાબી અને તિજોરી નિયામક સુરા જેનો જાહેર ક્રમ 189 છે જેમાં પેટા હિસાબ અને સબ ઓડિટરની મિત્રો કુલ જગ્યા 320 માટે ની પ્રથમ ભાગનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હાલમાં જ મિત્રો સબ ઓડિટર અને સબ એકાઉન્ટ માટેનું। ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 11 ઉપર તો અગ્ર મુખ્ય વન સંરક્ષણની કચેરી દ્વારા મિત્રો જેનો જાહેરાત ક્રમાંક 1 છે મિત્રો અને હિસાબનીશમાંથી મુખ્ય કારકુન સર્વજ્ઞની ભરતી મેળવવા બાબત સેમી ડાયરેક્ટર માટે જેમાં કુલ જગ્યા 30 છે આગામી સમયમાં ખાતાના વડા તરફથી અરજીઓ મંગાવવામાં આવશે મિત્રો પરીક્ષા માટે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 12 ઉપર છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ની વિભાગ દ્વારા જેમાં સર્વજ્ઞનું નામ છે કચેરી અધ્યક્ષ જેમાં કુલ જગ્યા 14 છે જે માંગણા પત્રકની પૂર્ણતા થઈથી જાહેરાત કરવામાં આવશે આવનારા સમયમાં। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 13 ઉપર છે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી દ્વારા જેમાં કચેરી અધિક્ષક જેમાં કુલ જગ્યા 1 છે જે માંગણા પત્રકની પૂર્તા થઈથી આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 4 ઉપર તો
મ્યુનિસિપલ કમિશનરના વિભાગ દ્વારા મિત્રો સર્વેગીનું નામ છે મદદનીશ ઓડિટર અને મદદની હિસાબનીશની, જેમાં કુલ જગ્યા 3 છે જે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ બંદર અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા, તો જનસંપર્ક અધિકારી વર્ગ 3 માટેની કુલ 6 જગ્યા માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 6 ઉપર છે નિયામક નશાબંધીના આબકારી ખાતા દ્વારા કોન્સ્ટેબલની જગ્યા માટે 130 જગ્યા માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 17 ઉપર છે નિયમ જાતિ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ નિરીક્ષકની 13 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 18 ઉપર છે નોંધણી સર નિરીક્ષકની કચેરી વિભાગ દ્વારા સબ રજિસ્ટર ગ્રેડ 1 માટેની 45 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ ક્રમ નંબર 19 ઉપર છે નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા સબ રજિસ્ટર ગ્રેડ 2ની 59 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 20 ઉપર અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી દ્વારા કારકુનમાંથી હિસાબની સેમી ડાયરેક્ટ માટેની ભરતી માટે આવનારા સમયમાં 80 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 21 ઉપર છે નિયામક વિકસતી જાતિ દ્વારા સમાજ કલ્યાણ અધિકારીની જગ્યા 4 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 22 ઉપર, તો અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા જુનિયર નિરીક્ષક કાનૂની માપ વિજ્ઞાન દ્વારા 19 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 23 ઉપર છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક્સરે ટેકનિશિયન માટે કુલ 6 જગ્યા માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 24 ઉપર છે અધિક નિયામક શ્રી આરોગ્ય વિભાગ દ્વારા એક્સરે આસિસ્ટન્ટ માટે 142 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 25 ઉપર છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પેરામેડિકલ જુનિયર ફાર્માસિસ્ટ માટે 90 જગ્યા માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 26 ઉપર છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ માટે 1 જગ્યા માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 27 ઉપર છે અધિક નિયામકશ્રી આરોગ્ય વિભાગ દ્વારા ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર માટે 4 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક્સરે ટેકનિશિયન માટે 32 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 29 ઉપર છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કમ્પ્યુટર ની પોસ્ટ માટે 7 જગ્યાઓની પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 30 ઉપર છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જુનિયર ફાર્માસિસ્ટની જગ્યા 87 જગ્યા માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 31 ઉપર છે અધિક નિયામકની કચેરી દ્વારા હેડ નર્સ સ્ટાફ નર્સમાંથી નર્સિંગ ટ્યુટર માટે ભરતી માટે 130 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 32 ઉપર છે મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્ટરીલાઇઝર અને ટેકનિશિયનની 1 જગ્યા માટે જાહેરાત કરવામાં આવશે. મિત્રો જો તમને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ મિત્રો જોઈએ તો ક્રમ નંબર 33 ઉપર છે અધિક નિયામક શ્રી તબીબી અને શિક્ષણ સંસ્થાઓ દ્વારા એક્સરે ટેકનિશિયનની 23 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 34 ઉપર છે અધિક નિયામકની કચેરી તબીબી અને શિક્ષણ વિભાગ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટની 62 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 35 ક્રમ નંબર ઉપર છે અધિક નિયામકની કચેરી વિભાગ દ્વારા ડેન્ટલ ટેકનિશિયનની 13 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 36 નંબર ઉપર છે મિત્રો અધિક નિયામકની કચેરી તબીબી અને શિક્ષણ સંસ્થાઓ વિભાગ દ્વારા રેડિયોથેરાપી અને ટેકનિશિયનની 7 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 37 ઉપરથી તબીબી અને શિક્ષણ સંશોધન વિભાગ દ્વારા લાઇબ્રેરીની 20 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 38 ક્રમ નંબર ઉપર છે તબીબી અને શિક્ષણ સંશોધન માટે કમ્પાઉન્ડરની 88 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 39 ઉપર છે મિત્રો આરોગ્ય અને પરિવહન વિભાગ દ્વારા આયુર્વેદ કમ્પાઉન્ડર માટે 18 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. 40 ક્રમ નંબર 40 ઉપર છે મિત્રો એક્સરે આસિસ્ટન્ટની જે 5 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો 41 ક્રમ નંબર ઉપર છે પેરામેડિકલ એક્સરે ટેકનિશિયન માટેની 189 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 42 ઉપર છે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી જગ્યા માટે 29 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 43 ઉપર છે સ્ટાફ નર્સ માટે સ્ટાફ નર્સની 108 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 44 ક્રમ નંબર ઉપર છે ફિમેલ હેલ્થ વર્કર માટે 162 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો 45 ક્રમ નંબર ઉપર છે ઓક્યુપેશનલ થેરાપિસ્ટ માટે 6 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 46 ઉપર છે કોપી હોલ્ડર માટે 4 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 47 ઉપર છે જુનિયર આસિસ્ટન્ટની જે 6 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 48 ઉપર છે પ્રોસેસ આસિસ્ટન્ટની 1 જગ્યા માટે
જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 49 ઉપર છે સિનિયર કેમિકલ આસિસ્ટન્ટની 4 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે ગુજરાત ગૌસેવા પસંદગી મંડળ દ્વારા. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ક્રમ નંબર 50 ઉપર તો મિત્રો સિનિયર લેબ આસિસ્ટન્ટની 2 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 51 ઉપર છે ગ્રાફિક ડિઝાઇનરની 4 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 52 ઉપર છે ડીટી ઓપરેટરની 5 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 53 ઉપર છે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની 16 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 54 ઉપર છે જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટની 3 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 55 ઉપર વાયરમેનની 5 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 56 ઉપર છે આસિસ્ટન્ટ બાઇડનની 15 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 57 ઉપર છે આસિસ્ટન્ટ મશીનમેનની 11 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 58 ઉપર છે વિદ્યુત શુલ્ક નિરીક્ષકની 8 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ 59ની તો વિદ્યુત પેટા નિરીક્ષકની 15 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 60 ઉપર છે મદદની ગ્રંથપાલની 1 જગ્યા માટે જાહેરાત કરવામાં આવશે. ક્રમ નંબર 61 ઉપર છે બાગાયત મદદની 9 જગ્યાઓ માટે આવનારા સમયમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ ક્રમ નંબર 62 ઉપર છે ઇન્વેસ્ટિગેટર પ્રગતિ મદદની ગણકની 42 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવશે. અને ત્યારબાદ ક્રમ નંબર 63 ઉપર છે ઇલેક્ટ્રિશિયન ઓટોમોબાઈલની 1 જગ્યા માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ 64 ઉપર તો જુનિયર મિકેનિકની 2 જગ્યા માટે જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 65 ઉપર છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ પર્યાવરણની 3 જગ્યા છે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 66 ઉપર છે ટેકનિકલ સુપરવાઇઝરની 1 જગ્યા. ત્યારબાદ મિત્રો 67 ક્રમ નંબર ઉપર છે ડ્રાઈવરની 18 જગ્યાઓ માટે. ત્યારબાદ 68 ઉપર છે મિત્રો પશુધન નિરીક્ષકની 2 જગ્યાઓ માટે. ત્યારબાદ 69 ક્રમ નંબર ઉપર છે ફાયરમેનની 60 જગ્યાઓ માટે. ત્યારબાદ 70 ક્રમ નંબર ઉપર છે બાગાયત મદદનીશની 4 જગ્યા માટે. ત્યારબાદ 71 ક્રમ નંબર ઉપર છે મિત્રો મદદનીશ ખાદ નિરીક્ષકની 2 જગ્યાઓ માટે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ક્રમ નંબર 72 ઉપર તો મદદની મિકેનિકની 3 જગ્યા માટે. 73 ક્રમ નંબર લાઇબ્રેરીની 1 જગ્યા માટે. 74 ક્રમ નંબર ઉપર શોપ ઇન્સ્પેક્ટરની 3 જગ્યા માટે. 75 ક્રમ નંબર ઉપર સિનિયર મિકેનિકની 1 જગ્યા માટે. 76 ક્રમ નંબર ઉપર સ્ટોર કીપર મિકેનિકલ ઓટોમોબાઈલની 1 જગ્યા માટે. ત્યારબાદ મિત્રો 77 ક્રમ નંબર ઉપર છે અધિક મદદ ઇન્જનેર સિવિલ 114 જગ્યા માટે. 78 ક્રમ નંબર ઉપર છે અધિક મદદ ઇન્જનેરની યાંત્રિકમાં 45 જગ્યા માટે. 79 નંબર ઉપર છે મિત્રો અધિક મદદ ઇન્જનેર સિવિલની 85 જગ્યા માટે. 80 ક્રમ નંબર ઉપર છે લઘુ ભૂસ્તરશાસ્ત્રીની 23 જગ્યાઓ માટે. ત્યારબાદ મિત્રો 82 ક્રમ નંબર ઉપર છે જુનિયર આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટની 59 જગ્યાઓ માટે. 82 ક્રમ નંબર ઉપર છે વર્ક આસિસ્ટન્ટની 400 જગ્યાઓ માટે. 83 ક્રમ નંબર ઉપર છે કન્યાતાંત્રિક મદદની 17 જગ્યાઓ માટે. 84 ક્રમ નંબર ઉપર છે સિનિયર સર્વરની 43 જગ્યાઓ માટે. 85 ક્રમ નંબર ઉપર છે સ્થાપત્ય મદદની 9 જગ્યાઓ માટે. 86 ક્રમ નંબર ઉપર છે રેખનકારની જગ્યાઓ 50 જગ્યા માટે. 87 ક્રમ નંબર ઉપર છે વર્ક આસિસ્ટન્ટની 771 જગ્યા માટે. ત્યારબાદ 88 ક્રમ નંબર ઉપર છે માહિતી મદદનીશની 57 જગ્યાઓ માટે. 89 ક્રમ નંબર ઉપર છે સિનિયર સબ એડિટરની 16 જગ્યાઓ માટે. 90 ક્રમ નંબર ઉપર છે કેટલોગરની 1 જગ્યાઓ માટે આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે 91 ક્રમ નંબરની તો પિક્ચર રેસ્ટોરન્ટની જગ્યા માટે 1 જગ્યા માટે. 92 ક્રમ નંબર ઉપર છે લાઇબ્રેરીની 1 જગ્યા માટે. 93 ક્રમ નંબર ઉપર છે ઇન્સ્ટ્રક્ટરની 3 જગ્યાઓ માટે. અને 94 ક્રમ નંબર ઉપર છે મિત્રો છાયા રેખાકારની 4 જગ્યાઓ માટે. 95 ક્રમ નંબર ઉપર છે પ્રયોગશાળા મદદની 1 જગ્યા માટે. 96 ક્રમ નંબર ઉપર છે ભવન સંરક્ષણ સહાયકની 1 જગ્યા માટે. 97 ક્રમ નંબર છે મદદની ઇન્જનની 4 જગ્યા માટે. 98 ક્રમ નંબર ઉપર છે સંરક્ષણ મદદની કન્ઝર્વેશન આસિસ્ટન્ટની 2 જગ્યા માટે. 99 ક્રમ નંબર ઇન્સ્ટ્રક્શનની 4 જગ્યા માટે. અને 100 ક્રમ નંબર ઉપર છે મદદની ગ્રંથપાલની 19 જગ્યાઓ માટે. 101 ક્રમ નંબર ઉપર છે જિલ્લા ગ્રંથપાલની 4 જગ્યાઓ માટે ઓનલાઈન ભરતીઓ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 102 ઉપર છે સર્વૈયરની જે 72 જગ્યાઓ માટે આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ક્રમ નંબર 103ની તો મ્યુનિસિપલ ઇજનેરની 32 જગ્યાઓ માટે. ક્રમ નંબર 104માં આસિસ્ટન્ટ ટેકનિકલની 10 જગ્યાઓ માટે. ક્રમ નંબર 105માં ફાયરમેન કમ ડ્રાઈવરની કુલ 9 જગ્યાઓ માટે. ક્રમ નંબર 106માં સર્વૈયરની 36 જગ્યાઓ માટે. ક્રમ નંબર 107માં ગ્રાઉન્ડ સ્ટાફ પંપ ઓપરેટરની 2 જગ્યાઓ માટે. ક્રમ નંબર 8માં ફોરમેનની 1 જગ્યા માટે. ક્રમ નંબર 9માં સબ ઓફિસર ડ્રિલ ઇન્સ્ટ્રક્ટરની 1 જગ્યા માટે.
ત્યારબાદ ક્રમ નંબર 110 ઉપર સ્ટેશન ઓફિસર ઇન્સ્ટ્રક્ટરની એક જગ્યા માટે, ક્રમ નંબર 111માં એરો મોડેલિંગ ઇન્સ્ટ્રક્ટરની બે જગ્યા માટે, ક્રમ નંબર 112માં શિપ મોડેલિંગ ઇન્સ્ટ્રક્ટરની છ જગ્યાઓ માટે, ક્રમ નંબર 113માં શિક્ષણ વિભાગ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટરની 16 જગ્યાઓ માટે, ક્રમ નંબર 114માં લેબ આસિસ્ટન્ટની 29 જગ્યાઓ માટે, ક્રમ નંબર 115માં પ્રયોગશાળા મદદરીસની 65 જગ્યાઓ માટે, ક્રમ નંબર 116માં જુનિયર રોજગાર અધિકારી કોમ્પ્યુટરની 20 જગ્યાઓ માટે આવનારા સમયમાં ભરતી કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ 117 ક્રમ નંબર, તો જુનિયર લેબોરેટરી આસિસ્ટન્ટની 4 જગ્યા, ક્રમ નંબર 118 ઉપર છે સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની 1 જગ્યા, ક્રમ નંબર 119 ઉપર છે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની 2 જગ્યા, ક્રમ નંબર 120 ઉપર છે આસિસ્ટન્ટ સ્ટોર કીપરની 35 જગ્યા, ક્રમ નંબર 121 ઉપર છે ફોરમેન ઇન્સ્ટ્રક્ટરની 21 જગ્યા, ક્રમ નંબર 122 ઉપર છે નર્સની 12 જગ્યા, ક્રમ નંબર 123 ઉપર છે સ્ટેનોગ્રાફર અંગત મદદરીસ અંગ્રેજી ગ્રેડ 2ની 91 જગ્યા. ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 124 ઉપર છે સ્ટેનોગ્રાફર અંગત મદદરીસ ગુજરાતી ગ્રેડ 2 માટેની 94 જગ્યા, ક્રમ નંબર 125 ઉપર છે ગ્રંથપાલ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1 જગ્યા. ત્યારબાદ ક્રમ નંબર 126 ઉપર છે આંકડા મદદરીસની 50 જગ્યા, ક્રમ નંબર 127 ઉપર છે સંશોધન મદદરીસની 24 જગ્યા, ક્રમ નંબર 128 ઉપર છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્ટેનોગ્રાફરની ગુજરાતી ગ્રેડ 3ની ગુજરાતી 22 તથા અંગ્રેજીમાં 3 જગ્યા. 129 ક્રમ નંબર ઉપર છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની 4 જગ્યા. 130 ઉપર છે મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર 3 વર્ગ 3ની 1 જગ્યા. તો મિત્રો આ પ્રમાણેની આવનારા વર્ષ 2022 અને 23માં આ પ્રમાણેની અલગ અલગ વિભાગો દ્વારા અલગ અલગ પોસ્ટ માટે મિત્રો જો ભરતી થવાની છે મિત્રો. તો આ પ્રમાણેનું અલગ અલગ વિભાગો દ્વારા મિત્રો ભરતી થવાની છે અને આ પ્રમાણેનું મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા જીપીએસ દ્વારા પણ જે અલગ અલગ ભરતી થવાની છે તે પણ આમાં સામેલ કરે છે. તો આ પ્રમાણેની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે મિત્રો. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.